ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં. ચાલો હવે આપણે આંકડા શાસ્ત્રમાં હજી એના પછી આગળ છેલ્લે જોઈ ગયા હતા ત્રણ દાખલા. હવે ચોથો એક્ઝામ્પલ. ચોથા એક્ઝામ્પલમાં તમને ગણવા આપ્યો હતો. ગણવામાં એવું કીધું હતું ટીમ એ માટે એક તમારે મધ્યક પ્રમાણિત વિચલનને ચલનાંક મેળવી લેવાનો છે. પછી ટીમ બી માટે તો આપણને રેડીમેડ આપ્યું છે, એટલે પ્રમાણમાં સહેલો ટૂંકો દાખલો થાય છે. ચાલો તો કેવા પ્રકારનું આ આવૃત્તિ વિતરણ આપેલું છે, અવલોકનોની શ્રેણી કેવા પ્રકારની છે? તો કે વર્ગીકૃત તો છે પણ અસતત છે. તો આના માટે આપણે મધ્યક મેળવવો છે. મધ્યકનું સૂત્ર આ એક્ઝામ્પલ જોતાં કયું સહેલું લાગશે? મધ્યક એક્સ બાર. જો કે એફઆઈ એક્સઆઈ અવલોકનો મોટા નથી એટલે આ સહેલું પડશે, છેદમાં અવલોકનોની સંખ્યા. તો ચાલો આ સૂત્ર છે. તો હવે શું કરવાનું થશે? સૂત્ર ઉપરથી સ્તંભ બનાવો. તો કે એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર કરતા નાખીએ. ગુણાકાર પણ બહુ સહેલો છે. 0, 9, 14, 15, 12. સિગ્મા એફઆઈ એક્સઆઈ ટોટલ મારી લ્યો. ઈ ટોટલને અહીંયા મૂકી દઈએ. ટોટલ મારો તો કેટલો થાય છે? 5 ને 10, 15 ને 5, 20. 2 ને 3, 4 ને 5, 50. બરોબર છે. તો 50 છેદમાં એન. એન એટલે સિગ્મા એફઆઈ આવૃત્તિનો સરવાળો. તો 9 ને 1 10, 10 ને 10, 20 ને 5, 25. કેટલો મધ્યક મળ્યો? 2. હાલો, મધ્યક પછી હવે મેળવવું છે પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન સીધું પણ મેળવી શકાય, આ વખતે મેળવીએ. પ્રમાણિત વિચલન એટલે વિચરણ જેવું જ સૂત્ર, ખાલી વર્ગમૂળમાં લખાવવાનું છે. વર્ગ લખીએ તો વર્ગમૂળ નહીં લખવાનું, સીધું જ સૂત્ર છે. શું સૂત્ર થાય? સિગ્મા એફઆઈ એક્સઆઈ સ્ક્વેર અપોન એન માઇનસ એક્સ બારનો સ્ક્વેર. એક્સ બાર ન લખવું હોય તો આ લખી શકો તમે, બરાબર છે? એ પણ અહીંયા નિશાની મૂકી દઉં છું, બે એક જ છે. તો ચાલો હવે આપણે કિંમત મૂકવા માંડીએ, મેળવવા માંડીએ. એફઆઈ એક્સઆઈનો સ્ક્વેર કેમ મળશે? એફઆઈ એક્સઆઈનો સ્ક્વેર તો એફઆઈ એક્સઆઈ છે ને, પાછું એક્સઆઈ સાથે ગુણો તો એફઆઈ એક્સઆઈનો સ્ક્વેર મળી જાય. 9 × 9 = 14, 28 + 15 = 43, 45 + 12 = 48. સિગ્મા એફઆઈ ડીઆઈ સ્ક્વેર મેળવો. હાલો, ટોટલ મારો. ટોટલમાં કંઈ અઘરું નથી. 8 × 2 = 16, 16 ને 5 = 21, 21 ને 9 = 30, 3 ને 2 = 5, 5 ને 8 = 13, 130. તમારી પાસે કેલ્ક્યુલેટર હોય એમ તો કંઈ અઘરું નથી. એન એન એટલે આપણી પાસે 25 છે. એક્સ બાર એટલે 2 છે એનો વર્ગ. અહીંયા ભાગાકાર કરી વર્ગમૂળ મેળવી લેવો. આનો ભાગાકાર કરવાનો, જેમ કે 4 વડે ગુણો એટલે ભાગાકાર થઈ જાય, બરાબર ને? અહીંયા 4 વડે ગુણો એટલે 100 થી, અહીંયા 4 વડે 52. 52 એટલે 5.2 - 4, 1.2. બહુ સહેલો છે. હાલો, તો એનું વર્ગમૂળ 1.2 નું 1.09 ની આસપાસ આવી જશે. સિગ્મા, હા, હવે એક સંકેત મૂકી દઈએ. આ એ શ્રેણી માટે છે. જ્યારે બે શ્રેણી હોય ને ત્યારે આપણે ભેગો એ શ્રેણી માટે ગણતો હોય ત્યારે આવો સંકેત વાપરી દઈએ. ચાલો, આટલું થઈ ગયું કમ્પ્લીટ. હવે ત્યાર પછીના બીજી શ્રેણી માટે, જે આપણી પાસે અત્યાર જ છે, તો એનો મધ્યક સમાન જ મેળ્યો છે. મધ્યક બે શ્રેણી માટે સમાન છે. તો જેનું પ્રમાણિત વિચલન વધુ એમાં ચલન વધુ. આપણને શું પૂછ્યું છે? કયું પરિણામ, કઈ ટીમ વધુ સુસંગત છે? અહીં બંને ટીમનો મધ્યક સમાન છે, તેથી જે ટીમ નું પ્રમાણિત વિચલન વધુ હોય તે ટીમ
નો ચલનાંક વધુ આવે. બીજી રીતે લખી, જેનું પ્રમાણિત ચલન ઓછું હોય તે ટીમનો ચલનાંક ઓછો આવે. ઓછો પણ લખી નાખો. એ પ્રમાણે લખ્યું કે જો અહીંયા ઓછો લખો તો અહીંયા ચલનાંક ઓછો આવે, અને જેનો ચલનાંક ઓછો તે પ્રમાણમાં સ્થિર કહેવાય ને સુસંગત કહેવાય. અહીં ટીમ બીનું પ્રમાણિત વિચલન શું? ટીમ બીનું પ્રમાણિત વિચલન ઓછું છે કે વધુ છે? ટીમ એનું પ્રમાણિત વિચલન જો ફરીથી અહીં 1.25 છે, 1.09 છે. ટીમ એનું પ્રમાણિત વિચલન ઓછું છે. જેનું પ્રમાણિત વિચલન ઓછું તેથી ટીમ એ વધુ સુસંગત છે, એને બીજી રીતે સ્થિર છે એમ પણ કહેવાય. બરોબર. હવે આના બદલે તમારે ફરીથી આમ ન લખવું હોય તો બેના ચલનાંક મેળવવાનો, સીવીએ અથવા સીવીએ શું કરવાનું? સિગ્મા એ અપોન એક્સ એ મૂકવાનું ગુણ્યા સો. આનો જવાબ મેળવજો. સીવી ફોર બી, બી ટીમ માટે ચલનાંક મેળવવાનો છે. એના માટે બી ટીમનું પ્રમાણિત વિચલન, બી ટીમનો મધ્યક ગુણ્યા સો, આનો જવાબ મેળવવાનો. પછી આ બે લીટી લખવાની કે કોનો ચલનાંક ઓછો આવ્યો છે, તો કે ટીમ બીનો ચલનાંક વધુ છે, ટીમ એનો ચલનાંક ઓછો છે, એટલે ટીમ એ છે એ વધુ સુસંગત છે. બરાબર. એક સ્ક્રીનશોટ લઈ લો આનો, અને પછી આપણે પાંચમો એક્ઝામ્પલ શરૂ કરીએ. પાંચમા એક્ઝામ્પલમાં પોઝ કરો અને રકમ વાંચીને વિચારી લો. બહુ સરળ છે. એમાં શું છે તો પાંચમા એક્ઝામ્પલમાં એવું છે કે કોષ્ટક નથી બનાવવાના, સીધું નીચેની હાર આપણને આપેલી છે, એટલે કે ટોટલ મારેલા આપેલા છે, એનો જ ઉપયોગ સીધા સૂત્રમાં કરીએ એટલે આપણને મધ્યકને પ્રમાણિત વિચલન મળી જશે. મધ્ય બેના મધ્યકને પ્રમાણિત વિચલન મળી જાય પછી આપણે પાછો આવું જ કંઈક કે અથવા તો આવું બેમાંથી કોઈ પણ એક રીતે જે અનુકૂળ હોય. આ રીત તો ક્યારે હાલે કે મધ્યક સમાન હોય ત્યારે તમારે ગણતરી ન કરવી પડે, એટલે કે એમસીક્યુ હોય ત્યારે શું છે કે આ મુદ્દો આ રીત વધારે ઉપયોગી થાય. જ્યારે મધ્યક સમાન હોય ત્યારે હાલે, એટલી એની મર્યાદા. બરાબર છે. તો ચાલો હવે એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે પાંચમા એક્ઝામ્પલ તરફ આગળ જઈએ. ચાલો પાંચમા એક્ઝામ્પલમાં વનસ્પતિ ઉત્પાદનની લંબાઈ અને વજનની વાત છે. ધારો કે વનસ્પતિ ઉત્પાદનો એટલે કે એના લાકડાઓ ધારો કે છે, એની જ વાત કરીએ. તેની લંબાઈનો સરવાળો 50 વનસ્પતિ માટેની વાત છે, એટલે અહીં લખ્યું છે આઈ બરાબર 1 થી 50. 1 થી 50 વનસ્પતિ ઉત્પાદનો લંબાઈનો સરવાળો 212 છે, લંબાઈ માટેની વાત છે. અને એના વર્ગોનો સરવાળો છે 902.8 છે. એવી જ રીતે વજનની વાત કરીએ, એના વજન કરીએ તો 1 થી 50 વાંચવાનું. 1 થી 50, 50 થી 1 કે મૂંધું વાંચતા નહીં. 1 થી 50 માટે એના વજનનો સરવાળો 261 છે, અને એના વજનના વર્ગોનો સરવાળો છે એ 1457.6 છે. શેમાં વધુ ચલન છે, લંબાઈમાં કે વજનમાં? બે જુદા જુદા અવલોકનોવાળી શ્રેણી છે, એકમાં લંબાઈની વાત છે, એકમાં વજનની. તો ચાલો બેના આપણે મધ્યક મેળવીએ અને પ્રમાણિત વિચલન મેળવીએ. તો જવાબની વાત કરીએ તો સૌ પ્રથમ અહીં એન બરાબર તો 50 આપેલા, 50 વનસ્પતિ ઉત્પાદનોની વાત છે. વજન માટે લંબાઈ માટેની વાત કરીએ, લંબાઈ માટે બરોબર મધ્યક એક્સ બાર બરાબર શું થાય? સિગ્મા એક્સ આઈ અપોન એન, એવું સૂત્ર. એ પ્રમાણે વાત કરીએ તો અહીં 212ના છેદમાં એન, એન એટલે 50. સાદુરૂપ આનું તો સહેલું છે, 50 એટલે 2 વડે ગુણો એટલે છેદમાં 100 આવી જાય ને, એ 2 વડે ગુણો તો 424 થાય, છેદમાં 100 એટલે 2 પોઈન્ટ. હાલો મધ્યક મેળવો અને પ્રમાણિત વિચલન
प्रमाणित विचलन संकेत सिग्मा प्रमाणित विचलन लखी एट वर्गमूलवाड़ू सूत्र आए हमें आपेली माहिती प्रमाण अपने प्रमाणित विचलन सूत्र लखीए छे सिग्मा एक्स आई स्क्वेर अपोन एन माइनस सिग्मा एक्स आई अपोन एन आखा नो स्क्वेर तमने अगाउना एक्जाम्पल में कीधु कि अँ तुम एक्स बार लखी सको कारण के एक्स बार से सादु रूप ऊपर की किंमत मूकी अने आपो तो सिग्मा एक्स आई स्क्वेर एटले 902.8 ना छेद में एन एटले 50 से माइनस 4.24 नो स्क्वेर बराबर से सादु रूप आपी देजो सेज सादु रूप एनो 5.28 ने आसपास कंईक आवे छे आ सिग्मा फोर एक्स से एक्स एट्ले लंबाई एक्स माटेनी वात छे એટલે અને આ પ્રમાણિત વિચલન લંબાઈ એક્સ માટે હાલો આવી જ ગણતરી હવે લંબાઈને બદલે વજન માટે ચાલો મધ્યક મધ્યકને આપણે આ વખતે જે હાઈપો સી સંકેત પ્રમાણે જ હાલીએ વાય કીધું છે તો આપણે વાય બાર જ કહી દઈએ વાય બાર એટલે એના અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા વજનનો સરવાળો છેદમાં કુલ વનસ્પતિ ઉત્પાદનોની સંખ્યા 261 છે છેદમાં એન એટલે તો 50 છે સાદુરૂપ તમને કીધું એમાં અહીંયા સહેલું છે શું છે છેદમાં 50 છે એટલે આપણે બે વડે ગુણીએ તો કેટલા થાય 4502 અને બે આંકડા પછી પોઈન્ટ 522ના છેદમાં 100 એટલે 5.22 અને પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા પણ વજન વાય માટે છે આપણે લખવું હોય તો વાય માટે એવો શબ્દ વધારે ઉમેરી દઈએ શું સૂત્ર બને આપેલી જ માહિતીનો ઉપયોગ કરવો એટલે આનો જ ઉપયોગ કરી અને સૂત્ર લખવું હોય તો આવું થાય સિગ્મા વાય આઈ સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા વાય આઈ અપોન એન આખાનો સ્ક્વેર શું કીધું ફરીથી અહીંયા ન લખવું હોય તો વાય બાર લખી નાખું બરાબર ચાલો કિંમત મૂકી દઈએ સિગ્મા વાય આઈ સ્ક્વેર કેટલા છે વજનના વર્ગોનો સરવાળો 14.6 છેદમાં 50 અને અહીંયા 2.22નો સ્ક્વેર આનું સાદુ રૂપે તમારે એટલે કે આનો ભાગાકાર કરવાનો ભાગાકાર કરો આનો વર્ગ કરો પછી બેની બાદબાકી પછી વર્ગમૂળની સ્વીચ દબાવી દેશો એટલે 1.38 આવી જશે બરાબર છે ને 1.38 કેટલા છે 1.38 ને હલો તો સિગ્મા વાય આઈ મળી ગયો હવે આપણે આગળ વધો ચલનાંક મેળવવો છે તો મધ્યક બેના જુદા છે એટલે આપણે મધ્યક જુદા છે એટલે સીધી સરખામણી નહીં કરી શકીએ આપણે બેનું હવે મેળવવું જ રહ્યું ફરજિયાત તો ફરીથી હવે લંબાઈ માટે ચલનાંક લંબાઈ માટે ચલનાંક એટલે સીવી ફોર એક્સ એક્સ એટલે લંબાઈ છે બરાબર સીવી ફોર એક્સ એક્સ એટલે લંબાઈ લંબાઈ માટે ચલનાંક એવું સમજવાનું સૂત્ર બને લંબાઈ માટેનો પ્રમાણિત વિચલન છેદમાં લંબાઈનો મધ્યક ગુણ્યા 100 એ જે બંને કિંમતો છે એ મૂકી દઈએ તો 0.28 છેદમાં એક્સ એટલે આપણને મળ્યા છે 4.24 ગુણ્યા 100 બરાબર સાદુરૂપ આપી દેજો એટલે સીવી એક્સ મળી જશે તથા આવી જ ગણતરી ફરીથી વજન માટે ચલનાંક વજનને આપણે વાય સંકેતથી દર્શાવ્યું છે એટલે ચલનાંકને સીવી વાય એવું લખીએ જ્યારે બબે ચલનાંક હોય ત્યારે આવો એક વધારાનું જુદું પાડીશ કે એક્સ અને વાય લખીશ એટલે આ એક શ્રેણી માટેની વાત છે આ બીજા અવલોકનોની શ્રેણી છે એના માટેની વાત છે
तो શું થાય સિગ્મા વાય એટલે કે વાય વજન માટેનો પ્રમાણિત વિચલન વજનનો મધ્યક ગુણ્યા 100 ઈ પ્રમાણે વાત કરીએ તો અહીંયા મળ્યું છે 1.38 છેદમાં વાય બાર વાય બાર એટલે મળ્યા છે 5.22 ગુણ્યા 100 અનુસાદ રૂપ આપી દો એટલે સીવી વાય મળી જશે आ जे बे जवाब मळे एनी सरखामणी तमारे करवानी छे जो के बहु स्पष्ट छे अहींया जोशो तो ए खबर पड़ी जशे कोनो जवाब वधारे आववानो छे सीवी वाई नो जवाब वधु आवशे कारण के आना अंशनी सरखामणीना आनो अंश क्यांय मोटो छे छेदमां माइनर फेरफार छे पण अंशमां बहु जाजो फेर छे एटले हुं अहींया तमे गणतरी करजो स्पष्ट लखी नाखुं छुं सीवी फोर वाई इज ग्रेटर देन सीवी फोर एक्स वाई एटले वजन वजनों चलन वधु छे तेथी लंबाई करता वजन वाई मां वधु चलन छे लंबाई x छे लंबाई x करता वजन y मां वधु चलन छे खूब सरस एग्जांपल हवे जे उदाहरण छे उदाहरण समझजो काई जो अघरू नथी चौथो ने पांचमो एग्जांपल गणे एवा ज उदाहरण छे नेक्स्ट लेक्चर मां आपणे एम तो उदाहरण नी वात करशुं तमे उदाहरण जोई राखशो एटले एना पछी हुं उदाहरण नी वात करीश तो तरत समजाई जशे आटलू सब क्लियर अने पछी हवे आपणे આગળ વધશું સ્વાધ્યાય 15 પ્રકીર્ણ સ્વાધ્યાયમાં નેક્સ્ટ લેક્ચરથી થેન્ક યુ